નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે લેસનની અર્થશાસ્ત્રની વિડિયો સિરીઝમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર બીજું ચાલુ છે, તેમાં ઘણા બધા પ્રશ્ન આપણે જોઈ ગયા છે. હવે પછીનો પ્રશ્ન એટલે કે માનવ વિકાસ આંકના મુખ્ય ઘટકો અને તેની મુખ્ય બાબતો જણાવો. આ પ્રશ્ન આપણને 3 માર્ક અથવા 5 માર્કમાં પૂછાઈ શકે છે. એવી કઈ રીતે પૂછાય છે એ હું તમને આગળ પ્રશ્નમાં કહેતો જઈશ. ને એક માર્કના પ્રશ્ન પણ આ પ્રશ્નમાંથી પૂછાઈ શકે છે. એટલે ખાસ મિત્રો, જ્યાં હું તમને કહું ત્યાં તમે અંડરલાઈન તમારા ચોપડામાં કરતા જાઓ, બરોબર. તો હવે આપણે સૌથી પહેલા માનવ વિકાસ સાંક વિશે આપણે જાણવું જોઈએ. તો માનવ વિકાસ સાંક ને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ભાઈ HDI. તો સૌથી પહેલો પ્રશ્ન અહીં થાય છે કે ભાઈ આપણે ફૂલ નેમ પાકું કરવાનું હોય છે, શોર્ટ નેમ પાકું કરવાનું હોય છે. તો સૌથી પહેલો પ્રશ્ન MCQ એટલે એક માર્કમાં આપણને પૂછાઈ શકે કે HDI નું ફૂલ નામ. તો કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. બીજી વાર બોલું છું, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. હજી એક વાર, હ્યુમન ડેવલપમેન્ટ વિકાસ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસ આંક. એ એટલે હ્યુમન એટલે માનવ, ડી એટલે ડેવલપમેન્ટ એટલે વિકાસ, ને આઈ એટલે ઇન્ડેક્સ. ઇન્ડેક્સ ને ગુજરાતીમાં આંક કહેવાય, એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ આંક, બરોબર. એટલે આપણે એક માર્કનો આપણે પ્રશ્ન અહીં તૈયાર થાય છે. આપણે પ્રશ્નમાં જ એક માર્કનો એક પ્રશ્ન તૈયાર થઈ જાય છે. હવે તેના મુખ્ય ઘટકો વિશે આપણે અભ્યાસ કરવાનો છે અને તેની અંદર મુખ્ય બાબતો કઈ કઈ સમાવેશ થાય છે તે પણ અભ્યાસ કરવાનો છે. હવે પ્રશ્નની આપણે શરૂઆત કરતા પહેલા થોડું આપણે બેઝિક માહિતી જોવી પડશે. સૌથી પહેલા આપણે યુનાઇટેડ નેશન એટલે સંયુક્ત રાષ્ટ્ર સંઘ વિશે આપણે માહિતી મેળવી જોશે. કારણ કે આ પ્રશ્નમાં આપણને UNDP, HDI જેવા અલગ અલગ શોર્ટ ફોર્મ આવશે, પરંતુ તે જાણતા પહેલા આપણે UN એટલે યુનાઇટેડ નેશન વિશે આપણે થોડું ઘણું જાણી લીધું હશે તો આપણને આ પ્રશ્ન સમજવો સહેલો પડશે. હવે UN ની સ્થાપના ક્યારે થઈ, શું કામ UN ની સ્થાપના કરી તે આપણે ખાસ જોવું જોશે. UN શું કામ કરે છે, સંયુક્ત રાષ્ટ્ર શું કરે છે? તો કે ભાઈ તમે જાણ્યું જશે કે આખા ભારત આખા વિશ્વનું બીજું વિશ્વયુદ્ધ થયું હતું. એ તમે થોડું ઘણું સાંભળ્યું જશે કે ભાઈ 1939 થી 1946 સુધી બીજું વિશ્વયુદ્ધ ચાલ્યું. વિશ્વના અલગ અલગ દેશો સાથે યુદ્ધ કર્યું, તેના કારણે આખા વિશ્વની અર્થવ્યવસ્થા તૂટી ગઈ એટલે આખા વિશ્વમાં અશાંતિ ફેલાઈ ગઈ, આખો વિશ્વ કંગાળ બનતું ગયું. એટલે હવે વિશ્વ આ ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય તેના માટે એક સંસ્થાની સ્થાપના કરવી એવું બધા દેશોએ વિચાર્યું. એટલે કઈ એક આવી સંસ્થા સ્થાપવામાં આવે કે જેના કારણે આખા વિશ્વમાં શાંતિ ફેલાઈ ગઈ અને દેશનો વિકાસ સારો થાય, એટલા માટે UN ની સ્થાપના કરવામાં આવી. એટલે યુનાઇટેડ નેશન, ઇંગ્લિશમાં યુનાઇટેડ નેશન કહેવાય, ગુજરાતીમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન એટલે સંયુક્ત રાષ્ટ્ર સંઘ. 1946માં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થાનું મુખ્ય કામ એ છે કે આખા વિશ્વમાં શાંતિ ફેલાવી, કોઈ દેશના વિવાદ હોય તો તેને સોલ્યુશન લઈ આવવું. હવે આપણે આપણે સાંભળ્યું છે વર્લ્ડ બેંક, પછી WHO, અત્યારે જે આપણે મહામારી ચાલુ છે તો તમે નામ સાંભળતો હશો કે WHO છે, એવી રીતના વર્લ્ડ બેંક છે. આપણે આગળના નાણાં બેંકિંગ વાળા ચેપ્ટરમાં આપણે સાંભળતા જશે વર્લ્ડ બેંક, પછી IMF છે, પછી વિશ્વની કોર્ટ એટલે વર્લ્ડ કોર્ટ હોય, એટલે વિશ્વની એક આપણે કે ને સુપ્રીમ કોર્ટ છે, એવી રીતના વિશ્વની પણ એક કોર્ટ હોય. એવી રીતના અલગ અલગ બ્રાન્ચીસ એટલે યુનાઇટેડ નેશન ની અલગ અલગ બ્રાન્ચીસ છે. એટલે યુનાઇટેડ નેશન એક મુખ્ય સંસ્થા છે, પછી નીચેની કે વર્લ્ડ બેંક છે, WHO છે, પછી IMF છે, પછી વર્લ્ડ કોર્ટ છે, એવી રીતના અલગ અલગ સંસ્થા થાય છે. એનું મુખ્ય કામ એ છે કે ભાઈ દેશમાં આખા વિશ્વમાં શાંતિ ફેલાવી, જે દેશને નાણાંની જરૂર હોય તો વર્લ્ડ બેંક નાણાં આપે, એવી રીતના IMF નાણાં ઉધાર આપે, એવી રીતના અલગ અલગ પેટા સંસ્થાનું કામ અલગ અલગ છે, પરંતુ મુખ્ય સંસ્થા એટલે કે યુનાઇટેડ નેશન નું હેડક્વાર્ટર ન્યુયોર્ક અમેરિકામાં આવેલું છે. ન્યુયોર્ક
ત્રીજું યુદ્ધ ન થાય. હવે પ્રશ્નની અંદર આપણે શરૂ કરીએ. સૌથી પહેલા આપણે મુખ્ય ઘટકો આપણે જાણવાના છે. મુખ્ય ઘટકો જાણતા પહેલા આપણે જેની અંદર થોડી ઘણી પ્રસ્તાવના જોઈ લઈએ. તો પ્રસ્તાવના 1990 માં યુએનડીપી દ્વારા માનવ વિકાસ એવોર્ડ એટલે કે એચડીઆર રજૂ થયો. હવે આપણે જોવું પડે કે યુએનડીપી શું છે. યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર ડેવલપમેન્ટ એટલે વિકાસ પ્રોગ્રામ એટલે એ હોય બરોબર. એટલે યુએનડીપી દ્વારા એક આ યુનાઇટેડ નેશન છે ને એનો એક પ્રોગ્રામ છે એટલે કે એનો એક કાર્યક્રમ છે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસ આ એવર એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ. હ્યુમન એટલે માનવ, હ્યુમન એટલે માનવ, ડી એટલે ડેવલપમેન્ટ, ફૂલને ડેવલપમેન્ટ કહેવાય અને ડેવલપમેન્ટને ગુજરાતીમાં વિકાસ કહેવાય અને રિપોર્ટ રિપોર્ટની ગુજરાતીમાં શું કહેવાય તો કે અહેવાલ એટલે કે માનવ વિકાસ અહેવાલ રજૂ થયો. એટલે 1990 માં યુએનડીપી દ્વારા એચડીઆર રજૂ થયો. હવે તો આપણે યાદ રાખવું જોઈએ કે 1990 માં એચડીઆર રજૂ થયો તો આપણને એક માર્કનો પ્રશ્ન પૂછે છે કે એચડીઆર ક્યારે રજૂ થયો તો 1990 માં એચડીઆર રજૂ થયો. તો શેમાં રજૂ થયો તો યુએનડી કોના દ્વારા રજૂ થયો તો કે યુએનડીપી એટલે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસ અહેવાલ રજૂ થયો. 1990 માં માનવ વિકાસ અહેવાલ રજૂ થયો. તે અહેવાલમાં એચડીએનો જન્મ થયો એટલે કે તે અહેવાલમાં એચડીએની એચડીએ રજૂ કરવામાં આવ્યો કે ભાઈ યુનાઇટેડ નેશન દ્વારા એચડીઆર રજૂ થયો ને એ અહેવાલમાં એચડીએની જોગવાઈ કરવામાં આવી હતી. એટલે કે એચડીએ એટલે શું? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. એટલે આપણે પ્રશ્નમાં જે પૂછે માનવ વિકાસ સ્થાન છે ને એને શોર્ટમાં ઇંગ્લિશમાં એચડીઆઈ કહેવાય. તો એચડીઆઈ રજૂ ક્યાં કરવામાં આવ્યો હતો કે યુએનડીપી દ્વારા એચડીઆરમાં રજૂ કરવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખવાનું છે મિત્રો, આપણે પ્રશ્ન પૂછે છે કે એચડીઆઈ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તો કે ભાઈ યુએનડીપી દ્વારા. અને માનવ વિકાસ એવર એટલે કે એચડીઆરમાં એચડીઆઈ નો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ક્યારે રજૂ થયો તો એચડીઆઈ આપણને પૂછાય કે એચડીઆઈ ક્યારે રજૂ થયો હતો તો 1990 માં યુએનડીપી ની એક બેઠક યોજાઈ હતી તેમાં એચડીઆઈ રજૂ થયો હતો બરોબર. એટલે ખાસ યાદ રાખવાનું છે કે યુએનડીપી યુએનડીપી માં એચડીઆઈ રજૂ થયો હતો અને ક્યારે રજૂ થયો તો 1990 માં. હવે એચડીઆઈ માં આર્થિક અને બિન આર્થિક બાબતો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. હવે આપણે આર્થિક અને બિન આર્થિક શબ્દો વિશે આપણે પરિચિત હશે બરોબર. જેમ છે તમે તમને કહી દઉં આર્થિક એટલે નાણાકીય ની આંતરિકનું જે કામ કે નાણાને લગતું જે કામ હોય તે આર્થિક કહેવાય. તેવી જ રીતે બિન આર્થિક એટલે બિન આર્થિક એટલે નાણા વગરનું કોઈ પણ કામ હોય તો તે બિન આર્થિક માં આવે. એટલે એચડીઆઈ માટે માનવ વિકાસ આંકમાં આર્થિક અને બિન આર્થિક બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. હવે તમે આગળનો પ્રશ્ન ઘણા બધા આપણે જોઈ ગયા. ત્રણ પ્રશ્ન આપણે મુખ્ય જોયા આ બરોબર. એક આની પહેલાનો જોવો તો જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક, ઈ બધામાં અલગ અલગ વસ્તુની જોગવાઈ, બધામાં અલગ અલગ વસ્તુ ઉપર ભાર મૂકવામાં આવ્યો. ધારો કે રાષ્ટ્રીય આવક હોય, રાષ્ટ્રીય આવક તો એમાં વધારે પડતું આપણે ખાલી માત્ર ને માત્ર ફોકસ એના ઉપર હતું કે લોકોની આવક એટલે કે નાણા આવક ઉપર હતું એટલે કે આર્થિક બાબત ઉપર ફોકસ હતું. રાષ્ટ્રીય આવકમાં આર્થિક બાબત ઉપર ફોકસ હતું. પછી માથાદીઠ આવકમાં તો કે લોકોની સરેરાશ ઉપર ફોકસ હતું એટલે તોય નાણાની વાત કરી એટલે રાષ્ટ્રીય આવક માથાદીઠ આવકમાં આર્થિક બાબત ઉપર ધ્યાન હતું જ્યારે
બાબત એ જીવનની ભૌતિક ગુણવત્તાના અંતમાં બિનાર્થિક બાબતો વિશે ધ્યાન દેવામાં આવ્યું જ્યારે રાષ્ટ્રીય આવક અને માથા દીઠ આવકવાળા પ્રશ્નમાં આર્થિક બાબતોને ધ્યાનમાં દેવામાં આવ્યું એટલે ભાઈ આર્થિક વિકાસ માપવો હોય તો એને ચાર ઘટકો ભાઈ રાષ્ટ્રીય આવક માથા દીઠ આવક જીવનની ભૌતિક ગુણવત્તાના અંત અને ચોથો એટલે કે માનવ વિકાસ સ્થાન આ ચાર બાબતથી આ રાષ્ટ્રીય આવક માપી શકાય પરંતુ આગલા જે ત્રણ પોઈન્ટ છે કે ભાઈ રાષ્ટ્રીય આવક માથા દીઠ આવક અને જીવનની ભૌતિક ગુણવત્તાના અંતના કોઈ મર્યાદા કોઈ ને કોઈ મર્યાદા એટલે ભાઈ જો રાષ્ટ્રીય આવક અને માથા દીઠ આવક જોઈએ તો એમાં ખાલી આર્થિક બાબતોને ધ્યાનમાં લેવામાં આવતી હતી જ્યારે જીવનની ભૌતિક ગુણવત્તાના અંતમાં શું હતી ખાલી બિન આર્થિક બાબતોને ધ્યાનમાં લેવામાં આવતી હતી પણ આ ચોથો પોઈન્ટ છે ને માનવ વિકાસ અંતમાં બે બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે એટલે કે કોઈ મર્યાદા નથી જ્યારે ઓલા આગળના ત્રણ પ્રશ્નોમાં શું હતું તો કે રાષ્ટ્રીય આવક માથા દીઠ આવકમાં આર્થિક બાબતોને ધ્યાનમાં લીધેલ ત્યારે જીવનની ભૌતિક ગુણવત્તામાં બિનાર્થિક બાબતોને ધ્યાનમાં લીધેલ એટલે કે જો બિનાર્થિકની બાબતોને ધ્યાનમાં લઈએ તો આર્થિક બાબતોને સ્કીપ કરી દીધેલ એટલે એની મર્યાદા કે આર્થિક બાબતોને ધ્યાનમાં નહોતી લીધી આ રાષ્ટ્રીય આવક માથા દીઠ આવકમાં આર્થિક બાબતને ધ્યાનમાં લીધી તો બિનાર્થિક બાબતને ધ્યાનમાં નહોતી લીધી એટલે કે બિનાર્થિક છે એની મર્યાદા હતી તો આ અહેવાલ છે કે આ અંક છે તો એમાં આર્થિક અને બિનાર્થિક બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે જે એની એક લાભ કહી શકાય આપણે બરોબર હવે પછીનો પોઈન્ટ છે ઓપરેશન 90 થી એચડીઆઈ ને માપવા માટે જે વિવિધ ન્યૂનતમ એટલે ઓછામાં ઓછા અને મહત્તમ મૂલ્યોનો ઉપયોગ થતો હતો તે 2010 માં સુધારો કરવામાં આવ્યો એટલે ભાઈ આપણે જોઈ લઈએ તો એચડી રજૂ ક્યારે થયો હતો તો કે 1990 થી 1990 થી એચડી ની રજૂઆત થઈ હતી તો કે 1990 થી રજૂઆત થઈ હતી ત્યારે અમુક ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય નક્કી કરવામાં આવ્યા હતા કે ભાઈ માનવ વિકાસ માં માપવો છે તો એનું મૂલ્ય શું કેવી રીતે આપણે માપશું તો 1990 માં જ્યારે રજૂ થયો ને ત્યારે છે ને તેને માપવા માટેના પેરામીટર આપ્યા હતા એટલે ન્યૂનતમ અને મહત્તમ પેરામીટર આપ્યા હતા એટલે કે ભાઈ પેરામીટર એટલે કે ભાઈ પરિબળો આપ્યા હતા કે આ રીતે આપણે મૂલ્ય આપ્યા હતા કે ભાઈ આ રીતે આપણે માપશું તો કે ન્યૂનતમ મહત્તમ મૂલ્ય જે 1990 માં આપ્યા હતા તે સુધારો 2010 માં કરવામાં આવ્યો હતો એટલે કે તો આપણે હવે પછીનો આપણે એક મારા પ્રશ્ન જોઈ લઈએ કે 1990 માં જે એચડીઆઈ માં મૂલ્યો આપ્યા હતા તેમાં સુધારો ક્યારે કરવામાં આવ્યો તો કે 2010 માં તો આ પ્રશ્ન પણ આપણને એમસીક્યુ માં પૂછાઈ શકે એટલે ખાસ મિત્રો દરેક પોઈન્ટ માં એવો પોઈન્ટ એવો બને છે કે આપણને એક માર્ક માં પૂછાઈ શકે એટલે ખાસ મિત્રો યાદ રાખજો તો કે 1990 માં જ્યારે એ વર્ગ રજૂ થયો તો તેમાં મૂલ્યો જે નક્કી કરવામાં આવ્યા હતા તેમાં સુધારો ક્યારે કરવામાં આવ્યો તો તેમાં સુધારો 2010 માં કરવામાં આવ્યો તો હવે આપણે પ્રશ્ન હવે શરૂ થાય છે કે મુખ્ય ઘટકો જીવનની ભૌતિક ગુણવત્તાના અંતમાં જેમ ત્રણ ઘટકો હતા તેવી રીતે જ આમાં પણ ત્રણ ઘટકો છે જેમાં કેવા જીવનની ભૌતિક ગુણવત્તાના અંતમાં ત્રણ ઘટકો ક્યાં હતા કે શિક્ષણ છે અપેક્ષિત આયુષ્ય છે અને બાળ મૃત્યુ દર છે તેવી જ રીતે એચડીઆઈ એટલે કે માનવ વિકાસ અંતમાં ત્રણ ઘટકો છે અપેક્ષિત આયુષ્ય બીજું છે જ્ઞાન અને ત્રીજું છે જીવન ધોરણ એટલે આમાં પણ ત્રણ ઘટક છે એટલે ઓમાં આટલા જીવનની ભૌતિક ગુણવત્તાના અંતમાં પણ ત્રણ ઘટક છે એટલે ખાસ મિત્રો આ ત્રણ ઘટકો આગળના પ્રશ્નમાં ન હોય ને આગળના પ્રશ્નના ત્રણ ઘટકો આ પ્રશ્નમાં ન હોય એટલે ખાસ યાદ રાખજો અથવા એવું હોય તો તમને સરળતા રહે એના માટે તમે સૂત્ર પણ બનાવી શકો છો એટલે ખાસ મિત્રો અપેક્ષિત આયુષ્ય જ્ઞાન અને જીવન ધોરણ જે માનવ વિકાસ અંતના ઘટકો છે ત્યારે જ્યારે જીવનની ભૌતિક ગુણવત્તાના અંકમાં શિક્ષણ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર નું પ્રમાણ ત્રણ ઘટકો તો એટલે કે ભાઈ અપેક્ષિત આયુષ્ય બે બંને માં છે યાદ રાખજો કે ભાઈ અપેક્ષિત આયુષ્ય ને કારણે યાદ રાખીને ત્રણ ઘટક જીવનની ભૌતિક ગુણવત્તાના ઘટકો આમાં ન લખાય એટલે ખાસ ને ખાસ યાદ રાખજો એવું હોય તો સૂત્ર બનાવી લેજો બરોબર આપણે ચાલુ કરીએ પહેલો ઘટક એટલે અપેક્ષિત આયુષ્ય હવે જીવનની ભૌતિક ગુણવત્તાના અંતના પ્રશ્નમાં આપણે અપેક્ષિત આયુષ્ય વિશે અભ્યાસ કરી લઈએ એટલે કે તેની વ્યાખ્યા જાણી ગયા તેમ છતાં આપણે રિપીટ કરી લઈએ યાદ કરી લઈએ તો ભાઈ જીવન
अपेक्षित आयुष्य कोने कहेवाय तो के जन्म समय ते व्यक्ति केटला वर्ष नुं आयुष्य भोगवशे तेनी अपेक्षा एटले अपेक्षा एटले के भाई जन्म समय एटले कई कोई बाळक नुं जन्म थाय त्यारे नक्की करवामां आवे के भाई अपेक्षा राखवामां आवे के आ बाळक केटला वर्ष नुं आयुष्य भोगवशे तेने अपेक्षित आयुष्य कहेवाय बराबर तो अपेक्षित आयुष्य ने अपने जीवन की भौतिक गुणवत्ता में केवी रीते उपयोग लई सके तो जन्म समय वस्त्री नु अपेक्षित आयुष्य केटलू छे तेने आधारे अंक अपाय छे એટલે ભાઈ જન્મ સમય વસ્ત્રી નો અપેક્ષિત આયુષ્ય કેટલું છે એટલે કે કેટલા વર્ષ જીવશે કેટલા વર્ષ જીવશે સૌથી વધારે આ તમને યાદ કરાવી દઉં કે સૌથી વધારે વિશ્વમાં અપેક્ષિત આયુષ્ય જાપાન દેશનું છે એટલે કે વિશ્વમાં સૌથી વધારે ઉંમર ધરાવતા લોકો જાપાનમાં વસે છે આપણો અપેક્ષિત આયુષ્ય 68 વર્ષનું છે જે આગળના પ્રશ્નમાં આપણે ભણી ગયા છે એટલે કે જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું છે તેના આધારે માનવ વિકાસ આંકમાં આંક આપવામાં આવે છે જો 50 વર્ષથી ઓછું અપેક્ષિત આયુષ્ય ધરાવતા હોય તો તે વ્યક્તિ અથવા તે રાષ્ટ્રનું અપેક્ષિત આયુષ્ય ઓછું કહેવાય એટલે કે ત્યાંના લોકોનું જીવન ધોરણ ઘણું ઓછું કહેવાય કે ત્યાંના લોકોની આરોગ્યની સુવિધા પછી બેઝિક માય બેઝિક્સ આપણી જરૂરિયાત છે એટલે કે પ્રાથમિક જરૂરિયાત છે કે ભાઈ પીવાનું ચોખ્ખું પાણી પૌષ્ટિક આહાર પછી રહેણાંકની સુવિધા ખોરાક આ તે બધી વસ્તુ છે તો તે સારા પ્રમાણમાં પ્રાપ્ત નથી થતી એટલે કે જો 50 વર્ષથી ઓછું આયુષ્ય ભોગવતા હશે અપેક્ષિત આયુષ્ય તો તે દેશની સમસ્યા છે વધુ હશે બરોબર તો ખાસ યાદ રાખવાનું છે પછીનો પોઈન્ટ જ્ઞાન હવે જ્ઞાનનું પ્રમાણ જાણવા માટે પુખ્ત શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે એટલે જ્ઞાનનું પ્રમાણ હવે આપણા ભારત દેશ છે તો કે આપણા દેશ આપણા ભારત દેશમાં કેટલું જ્ઞાનનું પ્રમાણ છે તે જાણવું હોય તો શિક્ષિતોને ટકાવારી એટલે શિક્ષણ મેળવેલા લોકોની ટકાવારી કેટલી છે એ જાણવું પડે ધારો કે આપણે 121 કરોડની જનતા છે બરાબર 2011 ના ડેટા મુજબ આપણો ભારત દેશમાં 121 કરોડ લોકો છે તો તેમાં શિક્ષણ મેળવેલા લોકો કેટલા છે તેની ટકાવારી કેટલી છે તે ધ્યાનમાં લઈને જ્ઞાનનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે કોઈ બાળકને વધારે કોઈ બાળકને સ્કૂલિંગના વર્ષ 15 હોય
તે એમ સમજી લો કે કોઈ કોલેજ ગતિન પાસ હશે ના કારણ કે કોઈ વ્યક્તિ કોઈ બાળક એવું હોય કે 10 ધોરણમાં કે 12 માં નપાસ થયો હોય તો તેનો સરેરાશ વર્ષ ઊંચો આવશે પરંતુ એનો અપેક્ષિત આયુષ્ય એટલું બધું નહીં આવે કારણ કે સરેરાશમાં શું થાય છે કે સરેરાશમાં ટોટલ બધો વર્ષ લેવામાં આવે પરંતુ એ સાચોમાં એટલો બધો ભણેલો નથી કારણ કે કોઈ 10 માં કે 12 માં ફેલ થઈ ગયો એટલે સરેરાશ વર્ષમાં ટોટલ વર્ષ ધ્યાનમાં લેવામાં આવે છે અને અપેક્ષિત વર્ષમાં જ્યારે બાળકને સ્કૂલમાં મૂકવામાં આવે ત્યારે કેટલા વર્ષનો કેટલા વર્ષ તે અભ્યાસ કરશે તેની અપેક્ષા બાંધવામાં આવે છે એટલે જ્ઞાનનું પ્રમાણ કેવી રીતે જાણવામાં આવે છે કે શિક્ષિતોને ટકાવારીનું પ્રમાણ ધ્યાનમાં લેવામાં આવે છે આપણું ગુજરાતનું જો શિક્ષિતનું પ્રમાણ જોઈએ તો 74% છે એટલે 74% જેટલી ગુજરાતની વસ્તી છે તેના 74% લોકો ભણેલા છે એવું ગણી શકે કારણ કે તેને અક્ષર જ્ઞાનનો અનુભવ છે એટલે ગામડામાં અમુક વ્યક્તિ એવા હોય કે ઓછું ભણેલા છતાં તેને આવડતું હોય કે લખતા વાંચતા તો તેને શિક્ષિત ગણવાના નહીં કારણ કે તેનું આ બંને બાબતોને ધ્યાનમાં લેવા જોઈએ કારણ કે સ્કૂલિંગનું સરેરાશ વર્ષ અને અપેક્ષિત વર્ષને ધ્યાનમાં લઈને 15 વર્ષ કે તેથી વધારે લોકો અક્ષર જ્ઞાન ધરાવતા હોય તો જ એને શિક્ષિતોની ટકાવારીમાં ગણવામાં આવે છે એટલે હવે આપણે પહેલો પોઈન્ટ અને બીજો પોઈન્ટનો અભ્યાસ કરી લઈએ આપણને 15 વર્ષ છે તો તે આપણને કોઈ વિકલ્પ તરીકે આપણને પૂછી શકે છે અને આ 50 વર્ષ કે તેથી ઓછું અપેક્ષિત આયુષ્ય ધરાવતા હોય તે પણ આપણને એમસીક્યુ માં પૂછાઈ શકે છે તો ખાસ યાદ રાખવાનું છે હવે પછી આપણે ત્રીજો પોઈન્ટ એટલે જીવન ધોરણનું આપણે